દુનિયામાં સૌથી પહેલા નંબરે જો કોઈ દવા રાખવી હોય તો એ ઘી જ રાખવું પડે, કેમ કે તમારા ઘરમાં રહેલું ઘી અને તે ઘીના ફક્ત બે ટીપા તમને એક નવી જિંદગી આપી શકે એમ છે. મિત્રો, ઘી ફક્ત તમને જ નહીં પણ આવનારી પેઢીને પણ ફાયદો કરી શકે. આજે આપણે આ વિડીયોમાં જાણશું કે ઘીના સુવર્ણ ગુણ કયા છે, માત્ર બે ટીપા ઘીથી ખતરનાક બીમારી કઈ રીતે મટી શકે, કેમ આપણા સંતાનો માટે વારસામાં ઘી પણ રાખવું જરૂરી બની શકે. નંબર એક, ઘીના સુવર્ણ ગુણ. આયુર્વેદમાં ઘીની પ્રકૃતિ ઠંડી કહી છે અને વિષહર કહેવાયું છે, એટલે કે આજે આપણે જે દવાના છંટકાવવાળા શાકભાજી અને અનાજ ખાઈએ છીએ તે ઝેરને શરીરમાંથી બહાર કાઢવાનું કામ ઘી કરે છે. મિત્રો, ઘીની અસર સીધી મગજ ઉપર વધારે થાય છે, તેથી જે લોકો પોતાના મગજની શક્તિ વધારવા માંગતા હોય તેવા લોકોને ઘીનું સેવન કરવું જરૂરી છે. ઘીની પ્રકૃતિ ઠંડી છે, તેથી જે લોકો ગરમ સ્વભાવના હોય છે, જે વાત વાતમાં ચીડાઈ જાય છે તેવા લોકો અને જે લોકો ગરમીના કારણે વાળ ખરતા હોય અથવા તો યુવાનીમાં જ સફેદ વાળ થતા હોય તેવા લોકો માટે ઘી એક સર્વશ્રેષ્ઠ દવા છે. નંબર બે, બે ટીપા જિંદગીના. મિત્રો, ફક્ત ઘીના બે ટીપા જિંદગી એક આપી શકે એવું કઈ રીતે બની શકે? ઘીમાં સર્વશ્રેષ્ઠ ઘી ગાયનું ગણાય છે, કારણ કે તે સાત્વિક હોય છે, એટલે કે તેના સેવનથી મગજમાં સાત્વિક વિચારો આવે છે. હવે ઘીને થોડું ગરમ કરી તે હુંફાળું રહે ત્યારે અથવા તે ઠંડુ થઈ જાય તે પછી બેડ ઉપર આડા સૂઈને મસ્તક જમીન તરફ લટકાવીને બે બે ટીપા બંને નાકમાં નાખવા. આ પદ્ધતિને આયુર્વેદમાં નસ્ય કહેવાય છે. મિત્રો, તમને થશે કે ઘી નાકમાં કેવી રીતે નાખી શકાય, વાસ આવે, ગંદુ લાગે, પરંતુ તમે તેના ફાયદા જાણશો તો તમને આશ્ચર્ય થશે. આયુર્વેદમાં નાકને મગજનું દ્વાર કહેવાય છે, એટલે કે જો મગજમાં કોઈ પણ વસ્તુ તમારે પહોંચાડવી હોય તો નાક દ્વારા પહોંચાડી શકાય. આપણા શરીર અને મગજ વચ્ચે એક દરવાજો છે જેને બ્લડ બ્રેઇન બેરિયર કહેવાય છે. આ દરવાજો પાર કરી શકે એવી જે કોઈ વસ્તુ છે તે ચીકણી વસ્તુઓ જ છે, અને દુનિયામાં બધી જ ચીકણી વસ્તુઓમાં ઘી એક સર્વશ્રેષ્ઠ ઔષધિ છે. હવે નસ્ય કરવાથી ફાયદા શું થાય છે? સૌપ્રથમ તો વાળની સમસ્યા હોય કે ખીલની, આંખના નંબર હોય કે યાદશક્તિની કમજોરી, બહેરાશ હોય કે ડિપ્રેશન, માઇગ્રેન હોય કે અનિંદ્રા, બધા જ રોગોમાં નસ્ય એક ઉત્તમ દવા છે. મિત્રો, જો તમને ટેન્શન કે ડિપ્રેશન જેવી માનસિક બીમારીથી પીડાતા હો તો નસ્ય એક રામબાણ ઈલાજ ગણાય છે, જે ફક્ત પહેલી જ વારમાં તેની અસર બતાવે છે. જે લોકો પોતાના મગજની શક્તિ વધારવા માંગે છે, જે લોકો માનસિક શ્રમ કરે છે તેવા લોકો, તેમજ વકીલ લોકો, જે સિંગર છે, સ્પીકર છે, ડોક્ટરી કરે છે તેવા લોકો માટે નિશ્ચય એક ઉપયોગી દવા છે. જે બાળકો ઘરમાં અશાંત રહેતા હોય, તોફાની હોય, માતા પિતાનું કહ્યું ન માનતા હોય તેવા બાળકોને પકડીને રોજ બબ્બે ટીપા ઘીના નાખવા રાત્રે સૂતી વખતે નાખવા જોઈએ. તમે જોશો કે થોડા દિવસમાં તે શાંત સ્વભાવના થતા જણાશે. જે લોકોને ઉંમર વધવાના કારણે થતી તકલીફો થતી હોય, જેમ કે અંધાપો, યાદદાસ્ત કમજોર થવી, બહેરાપણું વગેરે ઉંમર વધવાના કારણે થતી બીમારીમાં પણ ઘી ફાયદાકારક છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ બીમારીમાં નસ્ય એક ઉત્તમ દવા છે. જો ઘી નાખવાની આદત ના હોય તો શરૂઆતમાં ટચલી આંગળી ને ઘીમાં પલાળી ઘી નાકમાં લગાવવું અને પછી ધીરે ધીરે નસ્યના ટીપા ચાલુ કરવા. નંબર ત્રણ, કેમ આપણા સંતાનો માટે વારસામાં ઘી રાખવું જરૂરી છે? કેમ કે દુનિયામાં ઘી એક એવી વસ્તુ છે કે જે સમય જતાં જતાં એની ગુણવત્તામાં વધારો થતો જાય છે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ કે ઘીની કોઈ એક્સપાયરી ડેટ નથી, તેથી એમ પણ કરી શકાય કે વારસામાં પ્રોપર્ટીની સાથે 20-25 હજારનું ઘી લઈને રાખી મૂકો અને એ ઘીના જ નસ્યના ટીપા તરીકે ઉપયોગ કરો. જેમ જેમ તે જૂનું થતું જશે તેમ તેમ તે ઘીની ગુણવત્તા વધતી જશે. તમારી મોટી ઉંમરે કદાચ કોઈ એવો સમય આવે અને ડોક્ટર એમ કહે કે હવે જાજો સમય જીવી નહીં શકો, તેવા સમયે આ ઘી તમને જીવનદાન આપતો. ઘી આપણા જીવનમાં એક મહત્વપૂર્ણ વસ્તુ છે, તેથી જ તો આયુર્વેદમાં કહ્યું છે ઉધાર લઈને પણ ઘી જરૂર ખાઓ.